सब्सक्राइब करो आ चैनल ने। દીપલી જોડે લગન કર્યા વાર ઘરની બહાર પગ નહીં મૂકું હું મારા મા બાપ આગળ લગનનો લાનો તો બોલી શકતો અને આજુ આજકાલના મા ઉઠાવીને ઘરમાં આવી ગયા મારી વાત તો સાંભળો બહાર અરે બહાર જઈને વાત કરશો તો મજા નહીં આવે પપ્પા પપ્પા કઈ તો બતાવી દઈશ અબે આઈ ગયા માં ત્રીજો આઈ જશે શું બોલે છે આ તમે થોડા શાંત પડો હવે શાંત પડો તું બહાર નીકળે છે કે નહીં ડાસો બહાર નીકળ એક મિનિટ બહાર ભાવના સમ આ જો મારું નામ બોલે છે પોલીસ ને ફોન કરીશ તો પોલીસ મારા એકલાની આ નથી તમારી છોકરીની પણ હાલ છે કોલેજમાં તને ભણવા મોકલી હતી લફડા કરીને આવી આ જો આ જો તારા પપ્પાની હાલત મને કઈ કહ્યું મારે કેવું જો ભાઈ જે થયું એ ભૂલી જા નહીં એટલે આમ કઈ છે નહીં પણ નહીં એટલે કઈ થયું જ નથી એટલે ભૂલી જા ને ભાઈ એ શક્ય ના મને યાદ શક્તિ બીજું એટલે મના જબરજસ્ત ભૂકા તોડ મેમરી આપણી આ દિન સુધી આપણને એ પણ યાદ કે પહેલા ધોરણમાં આપણી બાજુમાં કોણ બસ દીધી આપણું ખાતું શેરલોક જેવું છે 21 મે 2017 ના રોજ કાળા ઉનાળામાં દોઢ ના ટકોરે તાલકા તમે જેવા તડકામાં ઉભેલો ને આપણો ફોન આવ્યો હા બોલો પા સાંજે 7:30 વાગે ઘરે આવશે કોણ આ તો કરેલી મે કિન્નરી કોઈ રસ નથી આપણે કિન્નરી ભીંડા માં ના પાડ દો તારા બહુ નાટક છે છોકરીઓમાં લેસર નાટક મારા કરતા દાઢી મૂછ ધારતો એને ઉગે છે એને જો લગન કરું ને તો મારા ભાઈ તો મારી લઈ નાખે કે મનિયા તે તો ભાઈડા જો લગન કર્યા અલે એના માં ને પેલા આરોલ માં દાઢી મૂછ છે કોઈ ફરક કરી એ કામ કરો ને તમે આરોલ ના તેમાં નાખો એટલીસ્ટ પેલો હોલીવુડ નો તો કહેવાય ને આ તપી જેવા તડકામાં ઉભો તમે આ આવા ભાઈડાઓના માં કાઢીને ફોનો કરો યાર હા મેકેનિક તમે વેશભૂષા પરી બન્યા છો તો કીક મારવાની જગ્યા આપશો તમે આપશો પ્રીજી વુમન કીક ચૂડિયા જ કામો આઈ વિલ ઇટ એક વાત કહું પેટ્રોલ ના હોય ને તોંધાથી જો તોય ચાવના થાય હો પાછળ બેસી જાઉં મૂકી જાઉં છું હું માં સ્કૂટી અહીં મૂકીને જાઉં ને તો મારા પપ્પા મને બોલે એવું આપણી પાસે દુનિયા ભરના રસ્તા છે ઓલ ધ બેસ્ટ જો બક્કી થેન્ક યુ મારી હારી કિલર છે એક મિનિટ આજ રા ઊંચું કરીને ચાલો પોતું થાય છે થેન્ક યુ કહીને જાય તો પછી બોલો શું થાય શું થાય
શું થાય? બીજા દિવસે બિલ્ડિંગ બનવાનું ચાલુ થાય, કઈ સિંગલા પૂછવા ના થાય. નવું શર્ટ, નવા જીન્સ, નવા રૂમાલ, નવા મોજા ખરીદવા, 3,000 ની દાઢી કરી નાખી, એકલોની નવા નક્કો ગોગલ સાથે આપણે કોલેજ ની બહાર ખડા પગે હાજર. પછી 1.5 કલાકે બહાર આવી. એની સ્માઈલ. તું જા, હું આવું છું. ઓકે. ઓ હલો, શું કરો છો અહીંયા? મને ફોલો કરો છો? બે ગઈકાલ સુધી પેટ્રોલ પૂરોના વાંધા હતા, આજે જો હરી કલર કરે યાર. ઓ, નાટક ના કરશો કે અહીંયા કોઈ બીજાને જોવા આવ્યા છો? મને બધી જ ખબર પડે છે. શું ખબર પડે છે? કે તમે મને જ જોવા આવ્યા છો. સ્કૂટીને કિક મારી, બાઇક પર લિફ્ટ આપી, કોલેજ મૂકી ગયા. મેં થેન્ક્સ કીધું, બસ અહીંયા વાર્તા પૂરી. આગળ લાંબુ વિચારવાની જરૂર નથી. બાય. એક મિનિટ, એક વાત કેવી છે? શું વાત કેવી છે? આપણે હવે બ્રેક મારો, નામ પૂછો, એડ્રેસ પૂછો, પછી ફિલ્ડિંગ ભરશો ને પછી ગર્લફ્રેન્ડ વાયા ફ્રેન્ડ થી સીધી સગાઈ ને પછી લગન. આજ પ્લાન છે ને? વાહ વાહ, કેવું બોલે. મને જેવી તેવી ના સમજતા, ઉચ્ચ કોટીના સંસ્કાર આપ્યા છે મારા પપ્પાએ મને. સો જે થયું એ બધું ભૂલી જાઓ ને આગળ વધો. બે તો એ ભીખ માંગવાયેલો કહી દીધું, આગળ વધો. તો આપણે ખોટું ના લગાયું, આપણે વાતને એપ્રિશિએટ કરી, કારણ કે વાત ચાલી આપણને ટચ કરી ગઈ. જોર સંસ્કાર, જોર વિચાર, જોર માન તમારા માટે. આ જોર લગાવવાની સાથે એટલા બધા વિચારો ભેગા થયા, ત્યાં તો બોસ પાણી પાણી થઈ ગયા. ક્યાં વાત છે? કેવું પડો જબરું માન તમારા માટે. હા, આ તો બધું એમણે જ કર્યું છે ને ઉછેરવા માટે. મેં તો આખી જિંદગી લચ્છા જ ઘસ્યા છે. બે તમે શું કામ લાલ થાવ છો? બીજો સીન તમારો જ છે. તો ટિફિન નથી લાઈ? મારા માંથી ગાજો ટિફિન નથી લાઈ તે. મમ્મી એ બનાવ્યા છે. કારણે તો હું પાણી પાણી થઈ ગયું યાર. એક તો છોકરી આટલી સુંદર, પપ્પાના આવા સંસ્કાર અને મમ્મી ના તો જાદુ બસ થઈ ગયું. શું થઈ ગયું? એજ આઈ લવ યુ. આયો મોટો આઈ લવ યુ કેવા વાળો? બે વાજે ઓય કીધું. હવે આજે આઈ લવ યુ કીધું, પછી પિક્ચર જોવાનું કહીશ, પછી ડિનર ને પછી ઘરે લઈ જઈશ ને કહીશ. મોડું થઈ ગયું, હવે રોકી જા ને. ચાપલો ડોટ આયો મોટો ના જોયો હોય તો જતો રહેજે. જબરી નો ઉભો રે, ઉભો રે ને. શું છે? શું છે? જતો રહીશ કહીશ તો જતો રહીશ. તો શું કરવાનું? માણસ પ્રપોઝ કરવા આવે તો આમ લુખાની જેમ આવે, સીધે સીધો હેડી આવે ને કે આઈ લવ યુ. અરે રિંગ લઈને આવે, ઘૂંટણ પર બેસે, કઈ નહીં તો રોઝ લઈને આવે કે નહીં? ઉપરથી મેં જવાનું કીધું તો જતો રહે છે. કઈ 17 છોકરીને પ્રપોઝ કરી નહીં આવ્યો મને ખબર હોય કેમનું ક્યારે પ્રપોઝ કરવાનું? 7 પેઢી પહેલો પ્રપોઝ કરવાળો છું વારી. તું જાને આયો મોટો લવ કરવા વાળો, જાન જતો હોય તો. અરે ઉભો શું છે જાને? બે આ તો જતો રહીશ તો બાજી એવી બગડશે. કેમ જતો રહ્યો? મારે આની સમજણી પડતી, મારે શું કરવાનું યાર? તું કઈ જ ના કર, અહીં જ ઉભો રહે. ઠોય એન્જેમ. ચાલી જમ. જો એન્જેમ. ઓકે ઠોયો. તું જાને ચાપલા. એ અલે આશા કે રોવાય છે? અચ્છા રોવાય એમ ને. પણ કેમ ધંધા ને રોવાય છે યાર? લોકો જોઈ જાય છે, લોકો જોઈ જાય છે. કેવું લાગે મેં તારી સાથે મુક્કા બનાવી પછી તને છોડી દીધી. હારું રો, વાંધો નહીં. પણ કહેતો ખરા કેમ રોવાય છે? મને બહુ ડર લાગે. ચાલો રેજો. મારા પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે. મા પદ ઓફિસર છે. શું થયું લ્યા? એ નહીં થવા દે આપણું. અને એમને ખબર પડશે ને તો મારું ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેશે. ઘરની બહાર નીકળવાનું બંધ? એટલે આપણું મળવાનું બંધ થઈ જશે? હવે તારે ના મળું તો મારું શરીર કીડી ચટકા પડી જાય એવું થઈ જાય. અલ્યા કંઈક કર ને યાર, એમને મનાય નહીં યાર, પ્લીઝ. હું વાત ના કરું મારી ફાટે. અને મને એ પણ ખબર છે કે નહીં સાદે આપણા. ભાઈ તું કહેતો હું વાત કરું. તું
તન તો સાવ અટે મારશે. એ આંગળી ના કર, આંગળી ના કર. ભાઈ તમે તમારું કામ કરો યાર. એ ઓળખતી નહીં તું હજી મને. સેલ્સ નો માણસ છું લ્યા, જાંગી ને પેન્ટ પહેરાને વેચી શકું, મારી જાત ના વેચી શકું? તું ખાલી બોલ ને, હવે ક્યાં કેટલા વાગે કેવી રીતે મનાવવાના છે? એટલે આ લોહી પાડી નાખીશ આપવાને મનાવવા માટે. આપડી આપડી છટા આપણી તો આપા હાથ જોડીને કહેશે કે લઈ જાઓ મારી છોકરીને, લઈ જાઓ. માની જાઓ, અઘરો જમી લાયજો. અમારામાં કુંડળી જોવાનો રિવાજ છે, કુંડળી મળે પછી આવજો. મળી ગઈ છે, 36 માંથી 36 ગુણાંક મળે છે. તું તો બહુ ફાસ્ટ ભાઈ. છોકરી પર જ ગયા છો? હા એટલે કુંડળી, કુંડળી મળે એટલે જરા જોઈ લો. સોમથી શુક્ર નેપ્ચ્યુન પ્લુટો બધું આપણી ફેવરમાં જ છે. મારા ઘરે ખબર છે. અરે મારા ઘરે તો ખબર જ છે, ક્યારના બધા લોટામાં ચોખ્ખો ભરીને રેડી બેઠા છે. એટલે મારા ઘરે તો બધા રેડી જ બેઠા છે કે ક્યારે દીપલી આવે ને ચોખા ભરેલા લોટાને આમ લાત મારે. તો એન્ગેજમેન્ટનું કરાવી લઈએ. હવે એન્ગેજ છીએ હું, એન્ગેજમેન્ટ ફેંકના કાલે કાલે ઢાલે વાના. એટલે ખર્ચો બચે ને પપ્પા, ખર્ચો બચે નહીં એટલે કહું છું. તો પછી જીતુભાઈ પાસે મુહૂર્ત કઢાવીએ. કઢાઈ લીધું, મુહૂર્ત કઢાઈ લીધું. 19 એપ્રિલ 2018 વિક્રમ સંવત 2074 વૈશાખ સુદ ચોથ ના રોજ રાત્રે 8 વાગે વૈશાહી મુહૂર્ત છે. અને એ જ દિવસે રાત્રે 11:30 થી 12:15 માં એક બીજું મુહૂર્ત પણ છે. એ મુહૂર્ત જતું હશે ને પછી 8 મહિના સુધી મુહૂર્ત નહીં મળે પપ્પા. હા પાડો ને પપ્પા, હા પાડો ને. પહેલી કંકોત્રી ભગવાન ને અને બીજી કંકોત્રી છોકરીને પપ્પાને આપવામાં આવે છે. એટલે તમે આમ જરા પ્રોપર્ટી કરી લો. હોલનું નખવાનું બાકી છે, ભેગા નક્કી કરી લખી નાખીએ. તું તો બહુ ચૂંટણી કહેવાનું જમાઈ થઈ ગયું. જીવણ કાકા ગયા. બહુ બેઠા લ્યા, જઈએ હવે. બે એમ ના જવાય યાર, થોડી વાર બેસવું પડે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસ ને ભાઈ, જવાય છે. તું બેસ, તારું સાસરું. અમાર નાવાની ચોવાન નહીં તોય આવી ગયા છીએ. તારે તું મારા કંટાળાનો તો સપોર્ટ કર. હે, સપોર્ટ મી મેન. આ ડોહો આટલું મૂકીને ગયો છે તોય કાંધ્યા હોય ખુરશી હોય નહીં રાખી. ખરા કાંધ્યા ભર્યા છો તારા સાસરા. અલ્યા ભાઈ, મારી તો ફાટી હતી લ્યા. કાગુજરી ગયું ઘરમાં, એક વર્ષનો લોકો શોખ બનાવશે. મારા સાસુ મને કે અમારે તો એવું હોય છે ઘરમાં કે કોઈ ગુજરી જાય ને તો એક વર્ષ સુધી લગ્ન ન થાય. મેં કીધું તમારી ટાળ ટોપી, કોઈ ગુજરી જાય એમાં મારા લગ્ન નહીં કરવાના. પછી એમ મનાવતા મનાવતા આઢિયા ઢીલા થઈ ગયા ભાઈ. બાય ધ વે, આ તારી સાસુનો કાકો એટલે તારો કોણ થાય? લગભગ કાકા સસરા. એમ હું એકેવાર મળ્યો નહીં લે. આ તો દીપલીન બાપા કે તમારે આવવું પડે કુમાર, તમે વડીલ જો એટલે આવવું પડે. એટલે આવી ગયા છે દેવા કુમાર, બોલો. ને અમને લેતા આયા આ વાડી. એ મનિયા, આ તારા કાકા સસરાનો ફોટો જોઈને એવું નહીં લાગતું કે આમ પ્રોગ્રામ પતાઈને ફોટો પડાયો હે? ગંતોડસી લ્યા કુકુ, એટલે શાંતિ રાખ. અલા પગમાં ખાલી ચડી ગઈ. અ ચીકડા, આ પગના અંગૂઠાનો ટાચાકો ફોડ્યા લે. આપડી બાજુ જુએ છે. લે આપડી આમાં નહીં જોતા લે, એલએલટીટી છે. નો તમે દીવરો માર ખોડાવ છો. સુતલ્યા એ તીતી ઘોડો હતો, જબરો ફટુલ્યા. તું તો પ્રભુ સમજો, હું અત્યારે બેસામાં બેઠો છું, પછી ફોન કરું છું. તમે બ્રોકરિયો? હા. સિંધુ ભવન પર શું ભાવ ચાલે? ₹8 કિલો લિપસ્ટિક લગાવીને જો ને એનું મોઢું જો, ઈપો જેવા ઓઠ થઈ ગયા. તો લિપસ્ટિક છોડવી નહીં.
જેટલી વાર મળે એટલી વાર જીજે 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 કે ગેન પત્થર ફાડ નાખશે મગજની. શાંતિ રાખજો. ચાલો જય શ્રી કૃષ્ણ. નીચો માથું વાળી નીકળે આ તો લગન તોડાવશે. રામ નામ સત્ય, રામ નામ સત્ય, રામ નામ સત્ય. અરે આ તો કોઈ ઉકલી જાય ત્યારે બોલાય. ચપ્પલ વાળી રામ નામ સત્ય. બીજે ક્યાંક પાર્ક કર્યું હશે યાદ કરલા. નાના 100% મને યાદ છે યાર. આ ઝાડ નીચે પાર્ક કરેલું મને બરાબર પરફેક્ટ યાદ છે. ભૂલું જ નહીં યાર. લોક મારેલું? હા ભાઈ લોક તો મારેલું જોઈએ ને યાર. આ રહી ચાવી, હું લોક માર્યું એમાં. આ બે ચાવી બરાબર, પણ લોક મારેલું કે નહીં? આ લોક માર્યા ચાવી વાળા હું ગાડી વાત કરે છે યાર. ગયું તો પછી ખરા ચોરો ભર્યા તારા સાસરામાં. અરે ખર પૂછું જવે અંદર જઈને? ના ભાઈ ના, અંદર ભાઈ ડાકણે ચૈતાલી ભાઈ જવા તું હશે. ઘોડો થઈ ગયો ભાઈ. હા અમે કોઈ ફાયદો નથી, બાઇક લઈને અંદર થોડી ગયા હશે. ગયું સમજ. ડોહો ઉકલી ગયો, બહુ ભારે પડ્યું. ધોઈ પીધું યાર બાઇક. કુમાર કેમ છો? હા કુમાર એકદમ મજામાં. તમે મજામાં? હા આ દીપાલી નું જેની સાથે નક્કી કર્યું ને તે? હા કેમ છો? બસ બસ મજામાં. અમે અહીંયા પાછળ રહીએ. અચ્છા અચ્છા બરાબર. કોક દિવસ આવો ઘેર. ઘેર આવીને શું કરશો? નો બાઇક લે પણ આજો. બાકી છે ને આપડી ગુજરાત પોલીસ બહુ સ્માર્ટ છે, શોધી કાઢશે, ચિંતા નહીં. હા પણ ખરા ટાઈમે કયું યાર, કંકોત્રી આખા ગામમાં આપવાની બાકી છે. એક કામ કર, મારું બાઇક લઈ જા, મને ઓફિસ ઉતાર દે, પછી નીકળ. આમ તો તમારો ભાઈબંધ સારો નહીં મારો. ના ટકો ના કરને ઉપારા હેડ. અરે કેમ છો કાકી, મજામાં? હા બેટા બસ. અલે કાકા ક્યાં છે? પણ એ વાળ કપાવા ગયા છે. અલે વાળ છે ખરા? મેં પણ એ જ કહ્યું, પણ સાંભળે તો ને. પણ મને એમ કે લગ્ન કઈ તારીખે છે? જો 21મીએ લગ્ન છે અને 20મીએ રિસેપ્શન છે, બરાબર. હવે લગ્નમાં શું, એ ખાલી 101 લોકોને ઇન્વાઇટ કર્યા છે એટલે તમે ખાસ ના આવતા. આમાં શું, મારો સસરો એક નંબરનો કાંતિયો માણસ છે. એવું ના બોલાય બેટા, એ તો જેવી જેની સગવડ. પણ આ રિસેપ્શન પહેલાં આવ્યો ને પ્રશ્ન આવ્યો ને, એમાં શું થયું? આપણે રિસેપ્શનનો હોલ બુક કરી નાખ્યો, એમણે લગ્નનો હોલ બુક ના કરાયો. હજી સસ્તા હોલ મળશે, હજી સસ્તા હોલ મળશે. એમાં એમાં આખા ગામના હોલ બુક થઈ ગયા. છેલ્લે 21મી ખાલી હતી, જઈને બુક કરી જાય બોલો. એટલે પહેલા રિસેપ્શન ઠોક્યું છે અને પછી લગ્ન રાખ્યા. કશો વાંધો નહીં, ચાલે કરે. અરે પણ બેટા ચા પીને જજે, તારા કાકાને મળી લેવાશે. ઓ 25 જગ્યાએ ચા પીને આવ્યો, હવે 26મી ચા ના પડો. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કઈ કામકાજ હોય તો કહેજે. ખાલી રિસેપ્શન માં આવજો. આવજો આવજો બેટા. કુમાર કેમ છો? શું કે ધંધા પાણી? હે બહુ દુબળા થઈ ગયા છો ને યાર. મારી બેન ખાવાનું નહીં આપતી શું? મારી બેન હેરાન કરી દે, જરાક કહી દેજો. આપણે સેવા હાજર જ છીએ. હાલો કંકોત્રી, ક્યાં છે વિવેક? ક્યાં છે? એ સુઈ ગયો છે. નીકળી એ જીગલીનો રડવાનો અવાજ છે. ક્યાં છે જીગલી? નાના મને એવું કંઈ નથી. અલ્યા એવું શું નથી બે? જીગલી જીગલી કોણે માર્યું તને? મારી બેન બેસું ભાઈ
કામ બતાવ દેવો પેલા બે હું શું કહું છું રતનપુર ચોકડી બેસ્ટ છે ઓ ના ભાઈ એટલું દૂર નહીં જવું યાર મારે ઘેર બેસી જઈએ એ ના યાર તારો બાપો ભાગ પડાવવા આવી જાય છે તને બે બેગ આપી દેવાના નહીં યાર બે લુખાઓ એની લવારીઓ સહન નહીં થતી યાર અમારાથી ઘરે જ બેસવું હોય તો મારું ઘર શું ખોટું છે હું અહીં નથી બેસું યાર અહીંયા અમદાવાદમાં સમજણ નહીં પડતી તમને લોકોને પકડાઈ જશું મારા લગ્નની લેવાઈ જાય બે તું કહેતો હોય તો પોલીસ સ્ટેશનમાં ફોન કરું બોલ બધા ઓળખે આપણને ભાઈ ઓળખાણ હોય ને તો દિવાળીમાં ઘેર બોલાવજે કાજુકતરી ખાવા આમ પત્ર ઠોકી છે પાછા બે મનિયા ખોટી ચિંતા કરે એટલા કંઈ નહીં થાય અલ્યા ભાઈ લગ્ન ના હોત ને તો ચાર વાસ્તે ખુલ્લામાં બેસી જતી યાર લે ખબર પડે ને તો મારા લગ્નની પડી જાય યાર એક કામ કરીએ તમે બધા બપોરથી મારા ઘરે આવી જાઓ છ સાડા છ થી પ્રોગ્રામ ચાલુ કરીને નવ વાગે તો પૂરો પછી ઘેર જતો રહેજે કોઈ ચેકિંગ બેકિંગ નહીં રહે બે માન્યા નીલ્યો સાચું કે છે માનને માલ કોણ લાવશે ભાઈ એક નવો શોધી કાઢે છે હોમ ડિલિવરી બગા લાય પૈસા ઢીલા કર ઉપરના ખિસ્સામાંથી લાય 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 કાંધિયા કાઢ કાઢ લાલક દે આને આવી જાય